स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आपू स्वागत है ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્વાધ્યાય ટેલિવિઝન સ્ટુડિયો અંતર્ગત વિદ્યાર્થી મિત્રોને સમાજશાસ્ત્ર વિષયમાં જીપીએસસી તથા યુપીએસસી પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ જ સરળતાથી લેક્ચર્સ વિડિયો મળી શકે એના માટે યુનિવર્સિટીએ ખૂબ જ સરસ આયોજન કર્યું છે હું સંજય પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સોશિયોલોજી ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો આજે આપણે સમાજશાસ્ત્રની પાયાની સમજૂતી તરીકે કેટલાક એના ક્ષેત્રો છે એના વિભિન્ન પાસા છે એના સ્થાપકો છે તથા સમાજશાસ્ત્ર તથા અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ એ વિષયની ચર્ચા કરીશું સૌ પ્રથમ જોઈએ તો સામ સામાજિક સમાજશાસ્ત્રના વિભિન્ન પાસાઓમાં સમાજશાસ્ત્રના વિભિન્ન પાસાઓમાં સામાજિક સમૂહો તથા સમૂહોના પ્રકારો વિશે ચર્ચા કરીશું સામાજિક સમૂહોમાં સામાજિક સમૂહ એટલે શું એ જોઈએ તો અમુક ઢબની આંતરક્રિયા સમાજ માન્યતાઓ તથા મૂલ્યો અને ધોરણો ઉપર આધારિત સામાજિક સંબંધોની રચ અમુક નિયમિતતા હોય છે જે સામાજિક સમૂહને પ્રેરે છે ઉપરાંત આંતરક્રિયાઓ અમુક સમયગાળા સુધી થતી હોય છે અને એના કારણે એક સમૂહ રચાય છે સામાજિક સમૂહના પ્રકારો તરીકે જોઈએ તો સામાજિક સમૂહના પ્રકારોમાં પ્રાથમિક સમૂહ તથા ગૌણ સમૂહ પ્રાથમિક સમૂહમાં જોઈએ તો આ એક એવો સમૂહ છે કે જેમાં સમૂહો વચ્ચેનો કે જેમાં સમૂહો વચ્ચેનો સંબંધ બહુ જ નિકટનો અથવા તો ઘનિષ્ઠ હોય છે કે દાખલા તરીકે પ્રાથમિક સમૂહને આપણે જોઈએ તો આદિવાસી સમાજ એમાં સભ્યો વચ્ચેનો સંબંધ ખૂબ જ નિકટનો હોય છે એમના આંતર સંબંધો આંતરક્રિયાઓ એમના સામાજિક સાંસ્કૃતિક રૂપરેખા જોઈએ તો લગ્નેતર સંબંધો લગ્નેતર સંબંધોમાં પણ ખૂબ જ નિકટના સંબંધો હોય છે કે જેથી કરીને આખું એમનું કુટુંબ આજુબાજુનું સગપણ વ્યવસ્થા સાથે જોડાયેલા સંબંધોના સંબંધમાં આખું ફળિયું શેરી કે મહોલ્લો અથવા તો આખું ગામ એની સાથે રચાયેલું હોય છે અને લગ્ન વ્યવસ્થામાં પણ ખૂબ જ આનંદ પ્રમોદની સાથે એ લોકો નિકટતાથી જોડાયેલા હોય છે અને એને કારણે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ હોય છે એવો પ્રાથમિક સમૂહ આદિસમૂહ જ્યારે સમૂહની ચર્ચા કરીએ તો ગૌણ સમૂહમાં સભ્યો વચ્ચેનો સંબંધ ખૂબ જ નિકટનો હોતો નથી પણ સામાન્ય સંબંધ હોય છે દાખલા તરીકે ઔદ્યોગિક એકમોનો સમાજ જોઈએ તો ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજૂરો અથવા તો કારીગરો અથવા તો એન્જિનિયરો એમાં કામ કરતા કારીગરો એન્જિનિયરો હોય તો એમના વચ્ચેનો સંબંધ કામ પૂરતો જ હોય છે એટલે કે સમગ્ર સંચાલન સુચારુ વ્યવસ્થા તરીકે સંસ્થાનું અથવા તો એકમનું ચાલુ રહે એના પૂરતો જ હોય છે પણ આત્મીયતા લાગણી કે પછી એ વચ્ચેનો સામાજિક સંબંધ ફક્ત કામ પૂરતો હોય છે એટલે પ્રાથમિક સમૂહ અને ગોણ સમૂહ એ રીતના બે સમાજોનું આ વિભિન્ન પાસાઓ તરીકે જોઈએ છે કે જે આસ્પેક્ટ ઓફ સોશિયોલોજીમાં આપણે આવી શકે છે એ જ ઉપરાંત સમાજશાસ્ત્રના અભ્યાસના મુખ્ય ક્ષેત્રોમાં જોઈએ તો સમાજશાસ્ત્રના અભ્યાસના મુખ્ય ક્ષેત્રો હોય તો પાયાની સમજૂતી તરીકે વિદ્યાર્થી મિત્રો એ રીતે જોઈએ તો એમાં સમા સમાજશાસ્ત્ર મૂળ ત્રણ પ્રશ્નોમાં કામ કરે છે એક તો સમાજો કેવી રીતે અને શા માટે રચાય છે બીજું સમાજો કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં રહે છે અને ત્રીજું સમાજો કેવી રીતે અને શા માટે બદલાય છે સમાજો કેવી રીતે અને શા માટે રચાય છે એમાં જો વાત કરીએ તો દરેક પ્રાથમિક સમૂહ હોય કે ગૌણ સમૂહ હોય એ પ્રાથમિક સમૂહ અને ગૌણ સમૂહની વાત કરીએ તો દરેક સમાજનું સામાજિક માળખું અલગ અલગ હોય છે પછી એ સાદો સમાજ હોય કે જટિલ સામાજિક વ્યવસ્થાનો સમાજ હોય બીજો છે સામાજ સમાજો કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં રહે છે એ દરમિયાન જોઈએ તો સમાજો અસ્તિત્વમાં રહે ભારતીય સમાજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થાના પાયામાં આપણે ભારતની વાત કરીએ તો ત્રણથી ચાર હજાર જેટલી જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનું પોતાનું સામાજિક બંધારણ હોય છે એના રીત રિવાજો એની સંસ્કૃતિ એનું ખાનપાન એનું વંશાગુગ્રત વ્યવસાય આ બધું એમના પાયામાં હોય છે એટલે એ મોટેભાગે એમની વ્યવસ્થા જે હોય છે એમના જે કામ કરતી આખી સામાજિક સંબંધોની ગુંફણ જે હોય છે એ આખું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કામ કરે છે ત્રીજું છે કે સમાજે કેવી રીતે શા માટે બદલાય છે મિત્રો પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું કહેવાય છે પણ સામાજિક પરિવર્તન દરેક કુટુંબ કે પછી સમાજ કે દેશ કે રાજ્યમાં આવતું હોય એ પરિવર્તન કયા કારણોસર આવે છે એ કારણો કયા છે એ તપાસનારા પરિબળો કયા છે એ પરિવર્તનનું મુખ્ય મોજું કઈ રીતે આવે છે એ જ તપાસવાનું મુખ્ય હોય છે એટલે આ મુખ્ય ક્ષેત્રોમાં ત્રણ હોય છે એટલે કે સામાજિક સમાજ કેવી રીતે રચાય છે કેવી રીતે અસ્તિત્વમાં રહે છે અને કેવી રીતે બદલાય છે ઉપરાંત એમાં સંસ્કૃતિ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સંસ્કૃતિ એટલે આપણે આગળ જોઈએ કે શીખેલા વર્તનની ઢપ એટલે સંસ્કૃતિ માનવીના જન્મથી જ લઈને માનવીનો જન્મ થાય ત્યારથી જ એ સંસ્કૃતિ સાથે વણાયેલો રહે છે સંસ્કૃતિની મુખ્ય બાબત એ છે કે ભૂતકાળના અનુભવો પરથી એટલે શીખેલા વર્તનની ઢબ એટલે શીખેલું વર્તન એટલે ભૂતકાળમાં થયેલું આખું વર્તન એના ઉપરથી આપણે શીખી શીખીને જે આગળ જાય અને સામાજિક સંબંધોનું ગુમફણ રચાય એ એક સંસ્કૃતિનો એક ભાગ બને છે એટલે ભૂતકાળના અનુભવો પ્રાપ્ત કરવાની વ્યક્તિને તક મળે છે આ ઉપરાંત જોઈએ તો સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન હવે એમ કહેવાય છે કે સમાજશાસ્ત્ર એ તો એક સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે પણ કઈ રીતે તો કે સમાજ શાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો સમાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું એ પણ એક તપાસવાનો મુખ્ય વિષય રહે છે વૈજ્ઞાનિક પદ્ધતિમાં વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક અભિગમ ઘટનાઓના નિરીક્ષણ અને પરીક્ષણ પર ભાર મૂકવામાં આવે છે ઘટનાઓનું નિરીક્ષણ અને પરીક્ષણ નિરીક્ષણ એ પણ એક આખું સાયન્ટિફિક મેથડથી લેવામાં આવે છે પરીક્ષણ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જ લેવામાં આવે છે એટલે વૈજ્ઞાનિક અભિગમનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીને પરીક્ષણ દ્વારા ભાર મૂકીને એક આખો શાસ્ત્રીય રીતે એનો અભ્યાસ કરવામાં આવે છે એ જ રીતે સમાજશાસ્ત્રમાં પણ સમાજશાસ્ત્રમાં પણ સમાજનો અભ્યાસ કઈ રીતે કરવો એમ કહેવાય છે કે સમાજનો કોઈપણ કુટુંબ કે પછી કોઈ ગામ કે પછી આખા જિલ્લાની આર્થિક સામાજિક વ્યવસ્થાનો અભ્યાસ કરવો હોય તો ફક્ત કઈ પદ્ધતિનો અભ્યાસ કરવો એવું નથી સમાજશાસ્ત્રની નિશ્ચિત પદ્ધતિઓ છે એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કેટલીક ટેકનિક્સ વિકસાવીને ડેટા કલેક્શન કરીને અને પછી તારણો અને સામાન્યકરણ તરફ જઈએ છીએ અને એના દ્વારા એક સિદ્ધાંત સ્થાપવાની પ્રયત્ન કરીએ છીએ એટલે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધમાં પણ સામાજિક સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે એમ કહેવાય છે ઉપરાંત સમાજશાસ્ત્રમાં કેટલાક સ્ટેપ છે પગથિયા છે કે કઈ રીતે આપણે એનો સમાજનો અભ્યાસ કરી શકાય તો કે પહેલાં વિષય સમસ્યાનું સ્વરૂપ જાણવાનું કે ભાઈ કોઈ પણ સમાજમાં કે કુટુંબમાં કે કોઈ શેરી કે કોઈ વિસ્તાર એ સમાજમાં દાખલા તરીકે નિરક્ષરતાનું પ્રમાણમાં આપણે અભ્યાસ કરવાનો હોય તો એ નિરક્ષરતામાં કયા કયા પરિબળો છે કે જેથી જેથી કરીને કન્યાઓનું નિરક્ષરતા અથવા તો વૃદ્ધોની નિરક્ષરતા કેમ રહી જવા પામી છે એના કયા કારણો છે એના ભૌગોલિક કારણો છે સામાજિક કારણો છે કે આર્થિક કારણો છે કે પછી રાજકીય કારણો પણ હોઈ શકે એ રીતના કેટલાક મુદ્દાઓનું આપણે સમસ્યાઓનું સંશોધન કરીને પછી એને આપણે ઉપકલ્પનાઓ બાંધીને નિયત સમયમાં અને નિયત વિસ્તારમાં ચોક્કસ કરેલા ક્ષેત્રમાં ક્ષેત્રકાર્ય કરીને કેટલીક પ્રશ્નાવલી અનુસૂચિ કે કેટલીક ટેકનિક વિકસાવીને અથવા તો સહભાગી નિરીક્ષણ કરીને એનો માહિતી આપણે લઈએ છીએ અને પછી એના ડેટા કલેક્શન એનું ટેબ્યુલેશન થાય અને પછી તારણો તારવવામાં આવે છે અને નિષ્કર્ષો લાવવામાં આવે છે અને એ દ્વારા એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે આમ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે એવું કહી શકાય બીજું કે સમાજશાસ્ત્રના કેટલાક સ્થાપકો પણ આપણે જોઈએ એ સ્થાપકોમાં મુખ્યત્વે જોઈએ તો ઓગસ્ટ કોમ્પ પછી બીજા મેક્સ વેબર કાર્લ માર્ક્સ દુર્ખાઈમ હાર્બર્ટ સ્પેન્સર એવા પાયાના સમાજશાસ્ત્રીઓ છે જે એમણે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યો દ્વારા સમાજશાસ્ત્રને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં ઓગસ્ટ કોમ્ત વિશે આપણે જોઈએ તો આ ઓગસ્ટ કોમ્પ એ આધુનિક સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે સમાજશાસ્ત્ર એવો શબ્દ આપવામાં ઓગસ્ટ કોમ્પનો ફાળો છે એમાં પ્રથમ વખત એમણે પ્રયોગ કર્યો સમાજશાસ્ત્ર તરીકે એટલે સમાજ ચોક્કસ અને નિશ્ચિત તબક્કાઓમાંથી પસાર થાય છે એટલે એના ત્રણ જેવા પ્રકારો પડે છે એ ત્રણ પ્રકારોમાં એમણે કહ્યું કે ધાર્મિક તબક્કામાંથી પસાર થાય છે દાર્શનિક તબક્કાઓમાંથી પસાર થાય છે અને છેલ્લે વૈજ્ઞાનિક તબક્કાઓમાંથી પસાર થાય છે એટલે સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં અવગત ગમતે ખૂબ જ મોટો ફાળો આપ્યો એમાં ધાર્મિક તબક્કાઓ દ્વારા એમણે જણાવ્યું કે કોઈ પણ ધર્મ કોઈપણ સમાજ હોય એ સમાજમાં ધર્મનું ખૂબ જ મહત્ત્વ હોય એ ધર્મના આધારે જ એમની સામાજિક રચના પણ જોવા મળતી હોય એમના રિવાજો એમના વ્યવહાર એમના ખાનપાન એ બધું ધાર્મિક રીતે આખી એ પ્રક્રિયાઓ ચાલ્યા કરતી હોય અને એ દરમિયાન એમાં કેટલાક પરિવર્તન અને પરિવર્તનોને કારણે પણ એક આખી સામાજિક પુનર્નિર્માણની દિશા તરફ જાય એ ઉપરાંત દાર્શનિક તબક્કાઓ જ્યારે આવે છે ત્યારે કેટલુંક તત્વજ્ઞાન જે છે એ દાર્શનિક પાયા પર એને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને પાછળથી જે ત્રીજો તબક્કો આવે છે એ વૈજ્ઞાનિક તબક્કો વૈજ્ઞાનિક તબક્કો એટલે એવો તબક્કો કે જેમાં વ્યવસ્થિત રીતે સમાજનો અભ્યાસ કરીને એ સમાજમાં વૈજ્ઞાનિક પરિબળો એટલે કે યંત્ર ટેકનોલોજી આધુનિકતા વગેરે જેવા પરિબળો કામ કરે છે સામાજિક પરિવર્તનરૂપ કારણો કામ કરે છે એમાં ઉત્ક્રાંતિ પણ આવી જાય છે ક્રાંતિ પણ આવી જાય છે ચળવળ આવે છે એટલે આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય એટલે વૈજ્ઞાનિક તબક્કાઓનો ખૂબ જ વૈજ્ઞ વૈજ્ઞાનિક તબક્કો જે છે એ ઘણી રીતે આગળ અને વ્યવસ્થિત ચોક્કસ રીતે સ્થાપિત થયેલો જણાય છે એમાં એમણે કહ્યું કે સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર બે પાયાના મુદ્દાઓ પર એમણે જણાવ્યું છે સ્થિતિશાસ્ત્ર એટલે કે સામાજિક જીવન અને વર્તન સ્વરૂપ વ્યક્તિનું સામાજિક જીવન અને વર્તન સ્વરૂપ જે છે એ કઈ રીતે આખું એના સમાજમાં એનો પરિરૂપ રચાતું હોય એ સ્થિતિશાસ્ત્ર સામાજિક જીવન અને વર્તન સ્વરૂપ પર આધાર રાખે છે ઉપરાંત ગતિશાસ્ત્ર ગતિશાસ્ત્ર એટલે એના આજુબાજુનું વાતાવરણ એનું રચનાતંત્ર એ રચનાતંત્રમાં આવતા પરિવર્તનો પર વધારે ભાર મૂકે છે એમ ઓગસ્ટ કોંત કહે છે અને છેલ્લે કોંત સામાજિક પુનર્નિર્માણની દિશા તરફ ગતિ કરે છે એક એવો સમાજ કે સામાજિક પુનનિર્માણ એક એવો એવો સ્ટેજ આવશે કે એવો તબક્કો આવશે કે જેમાં સમાજ પોતે પાછો સામાજિક પુનર્નિર્માણ તરફ ગતિ કરશે બીજા સમાજશાસ્ત્રી તરીકે જોઈએ તો ઇમાયલ દુર્ખીમ હિમાયલ દુર્ખીમ હિમાયલ દુર્ખીમે રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામના પુસ્તકમાં સમાજશાસ્ત્રીય પદ્ધતિના નિયમો તરીકે હોય એમનું બીજું પુસ્તક હોય ડિવિઝન ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી એ પુસ્તકમાં બે પ્રકારની પ્રયોગ બે પ્રકારની એકતાઓ વિશે એમણે વાત કરી એક તો યાંત્રિક એકતા અને બીજી છે દૈહિક એકતા યાંત્રિક એકતાની વાત કરીએ તો યાંત્રિક એકતા મિત્રો કયા સમાજમાં જોવા મળે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે યાંત્રિક એકતાની વાત કરીએ તો યાંત્રિક એકતા એ સાદા અને સરળ સમાજોમાં જોવા મળે છે આપણે આગળ વાત કરી ગયા તેમ સાદા અને સરળ સમાજો એટલે કે આદિવાસી સમાજની આપણે વાત કરીએ તો એ ખૂબ જ સાદા અને સરળ સમાજો એમાં શ્રમ વિભાજન ખૂબ જ સાદું હોય એમની આર્થિક પ્રવૃત્તિઓ જે છે દાખલા તરીકે આદિવાસી સમાજની આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો કે શિકારી જીવન જીવું ફળાહાર એકઠો કરવો કંદમૂળ એકઠા કરવા સામૂહિક આર્થિક પ્રક્રિયાઓમાં માછીમારી કરવી એ બધી એમની આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં એમનું જે કામ છે પુરુષોનું કામ અને મહિલાઓનું કામ મહિલાઓનું કામ જોઈએ તો મહિલાઓના કામમાં મોટેભાગે બાળકોને રખેવાળ કરવી કંદમૂળ એકઠા કરવા વગેરે જે ઘરનું સાર સંભાળ કરવો જ્યારે પુરુષોનું કામ જે છે એ પુરુષોનું કામ એ શિકારી જીવન જીવવું હાટ બજારોમાં આખું જે કંઈ વિનિમય વ્યવસ્થા આવે ત્યાં સુધીનું કામ કરવું એ બધી વ્યવસ્થાઓ પુરુષો કરતા હોય છે મૂકે એટલે કે જે વધારે પડતું મહેનત માંગી લે અને શારીરિક શ્રમ વધારે જતો હોય એ જે કામ માંગે છે એ પુરુષો કરતા હોય જ્યારે સ્ત્રીઓ ઘરની સારસંભાળથી માંડીને બાળકોના સારસંભાળ સુધીની કામગીરી તથા કંદમૂળ એકત્ર કરવા સુધીની પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોય છે એ યાંત્રિક એકતા એટલે કે સરળ સાદા સમાજોમાં જોવા મળે છે જ્યારે દૈહિક એકતાની વાત કરીએ કે દૈહિક એકતા એ જટિલ સમાજો તરફ જાય છે જટિલ સમાજો એટલે કયો તરફ આપણે આજે આધુનિક ઔદ્યોગિક એકમ એકવીસમી સદી તરફ આવી ગયા છે ત્યારે આધુનિક ઔદ્યોગિક એકમો સુધી આપણે આખો એક સમાજ ઊભો થયો છે એ સમાજથી આગળ એક ઉપસંસ્કૃતિ પણ ઊભી થઈ છે એ આધુનિક ઔદ્યોગિક એકમોમાં જોઈએ તો મુખ્યત્વે શ્રમનું વિભાજન થયેલું હોય છે દરેક એકમની વાત કરીએ તો નાની ટાંકણીથી લઈને મોટા યંત્રો બનાવવા સુધીના જે સાધનો બનાવવામાં આવે છે એની વચ્ચે જે મજૂરો રોકાયેલા હોય છે એમની વચ્ચેનું જે શ્રમનું વિભાજન થયેલું હોય છે એ શ્રમનું વિભાજન એ દૈહિક એકતા તરીકે ઓળખાવે છે ઇમાયલ દુર્ખી આ ઉપરાંત હિમાયલ દુર્ખીમ એમ કહે છે કે જ્યારે આ એકતામાં જ્યારે કોઈક વાર ભંગાણ થાય છે એ ભંગાણમાં મોટેભાગે કોઈક એવું સંઘર્ષ થાય છે એમની જરૂરિયાતોને કારણે અથવા તો એમની જે રૂટીન વ્યવસ્થાઓમાં કચાસ રહી જવાને કારણે અથવા તો બીજી કોઈ આર્થિક વ્યવસ્થામાં ભંગાણ થાય તો એના કારણે એકતાનો ભંગને કારણે સમાજ તૂટવા માંગે છે એવું માયલ દુર્ખીમ જણાવે છે બીજી જોઈએ તો મેક્સ વેબરની આપણે વાત કરીએ મેક્સ વેબર એ સામાજિક ક્રિયા એટલે કે મેક્સ વેબર સામાજિક સંબંધોના બદલે સામાજિક ક્રિયાનો ખ્યાલ વધારે પડતો ભાર મૂકે છે એને કારણ કે માનવી પોતાની વર્તન વર્તનઢબોને જે અર્થ આપે તેને સમજવા માટે સામાજિક ક્રિયાનો સર્વગાહી અભ્યાસ કરવો જરૂરી છે એમ મેક્સ વેબર જણાવે છે મેક્સ વેબર એમ કહે છે કે સમાજોને જો સમજવા માટે તુલનાત્મક પદ્ધતિ પણ ઉપયોગી થાય છે એટલે મેક્સ વેબરનો મિત્રો વિદ્યાર્થી તરીકે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો આખો એમનો પુસ્તકો વસાવીને આપણે આગળ અભ્યાસ કરી શકીએ એમનો ધર્મ અંગેનો અરુણા જાતિનો અભ્યાસ પણ ખૂબ જ રસ રસપૂર્વક તમે અભ્યાસ કરી શકો છો એવી ખૂબ જ સચોટ માહિતી એમણે થિયોરિટિકલ પર્સ્પેક્ટિવથી આપી છે બીજું કે મેક્સ વેબરે મુખ્યત્વે કોઈપણ વ્યક્તિ અથવા તો સમૂહ પર જે અસર થાય છે એ સમૂહ પર અસર થાય છે એના કારણે જે વ્યવસ્થા થાય છે એની કઈ અસર થાય છે એ અસાર માટે ત્રણ પ્રકારો એમણે આપ્યા છે એ ત્રણ પ્રકારોમાં એમણે આપ્યું છે કે વિભૂતિમાન સત્તા પછી પરંપરાગત સત્તા અને બૌદ્ધિક કાનૂની સત્તા વિભૂતિમાન સત્તા એટલે આપણે કોને કહી કે કોઈક વ્યક્તિથી પ્રેરાઈને આપણે એમને નમન કરીએ એટલે કે એમનું જે વ્યક્તિત્વ હોય એનાથી આપણે આપણા વ્યક્તિત્વમાં મન પર અસર પડે કે ભાઈ આદરપાત્ર થઈ જાય તો આપણે એમને વિભૂતિમાન સત્તા તરીકે ઓળખાવી શકીએ બીજું પરંપરાગત સત્તા હંમેશા વડીલોને આપણે પરંપરાગત રીતે માન આપીએ છીએ અને જ્યારે પણ આપણે એમની સામે વર્તન કોઈ પણ પ્રકારનું કઈ રીતે કંઈ ખચા ખચકાટ ન અનુભવીએ સામેવાળા એ રીતે આપણે વર્તન કરીએ છીએ એટલે એ પરંપરાગત સત્તા તરીકે આપણે ઓળખાવીએ છીએ બીજું બૌદ્ધિક કાનૂની સત્તા બૌદ્ધિક કાનૂની સત્તા એટલે આપણે કોઈ અમલદારી શાહીમાં જોઈએ તો ભાગે કઈ કઈ પરીક્ષાઓ મિત્રો તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોવ ત્યારે કઈ કઈ પરીક્ષાઓમાં તમે પાસ કરો તો ખાસ સારા સ્ટેજ પર જવાય દાખલા આઈએસ આઈપીએસ કેડર પર જવું હોય તો કઈ પરીક્ષાઓ પાસ કરે એટલી બૌદ્ધિક ક્ષમતા તમે હાંસલ કરી હોય અને પછી એ ડેઝિગ્નેશન તમે ભોગવો અને તમારાથી પ્રેરાયણ સામેવાળા જે વર્તન કરે અને માનપાન અને તમને મળે છે એ દરમિયાન જે સત્તા આવે છે એ બૌદ્ધિક કાનૂની સત્તા તરીકે આપણે ઓળખાવીએ છીએ બીજા સમાજશાસ્ત્રી છે માર્ક્સ કાલમાક્સ માર્ક્સ પોતાના વિચારો દ્વારા એમાં કાલમાર્ક્સની આખી થિયરી મૂડીવાદી પરિપ્રેક્ષ્યમાં આપણે લેવી જરૂરી છે કેટલીક વખત અર્થશાસ્ત્ર વિષયમાં પણ કાલમાક્સને ખૂબ જ અસરકારક રીતે ભણાવવામાં આવે છે સમાજશાસ્ત્રમાં પણ વર્ગ સંઘર્ષને લઈને ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે કાલમાક્ષનું એક પુસ્તક છે દાસ કેપિટાલ એ દાસ કેપિટાલમાં એમણે એક પહેલું વાક્ય લીધું છે કે અત્યાર સુધીનો સમાજનો સંઘર્ષ વર્ગ સંઘર્ષનો રહ્યો છે એમણે ફર્સ્ટ વાક્યમાં જ એમણે લઈ લીધું છે કાલમાક્ષ પોતાના વિચારો દ્વારા સમાજમાં સંઘર્ષ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના અભ્યાસ પર ભાર મૂકે છે કાલમાક્ષ માનવીના ઇતિહાસને વર્ગ સંઘર્ષનો ઇતિહાસ તરીકે ઓળખાવે છે એટલે કે જ્યારે પણ કોઈ વ્યવસ્થામાં અસંતુલન જળવાય એટલે કે આર્થિક વ્યવસ્થામાં સમસ્યાઓ ઊભી થાય એ સમસ્યાઓમાં મોટેભાગે જોઈએ તો મૂડીવાદી મૂડીપતિ વર્ગ અને મજૂર વર્ગ એ દરમિયાન એમને રોજગારીની સમસ્યાઓ હોય નાણાંની સમસ્યાઓ હોય ઉપરાંત શોષણની સમસ્યાઓ અથવા તો પગારની બાબતમાં કેટલાક સમસ્યાઓ જોવા મળે છે એને કારણે જે સમસ્યા ઉદભવે છે અને એ આખો એક ક્રાંતિ આવે છે એ ક્રાંતિના અનુસંધાને એક આખો વર્ગ સંઘર્ષ રચાય છે અને વર્ગ સંઘર્ષ દ્વારા જ સમાજમાં પરિવર્તન આવે છે એવું વર્ગ કાલમાક્ષ જણાવે છે સમાજ અત્યાચારગ્રસ્ત લોકો હોય માલિકો હોય ગુલામો જમીનદારો અને ખેતમજૂરો તથા આધુનિક સમાજમાં મૂડીવાદીઓ અને મજૂરો વચ્ચેનો જે વર્ગમાં વહેંચાઈ જાય છે અને એમની વચ્ચે જે સંઘર્ષ રચાય છે અને એને કારણે સમાજમાં પરિવર્તન આવે છે એ પરિવર્તનને આપણે વર્ગ સંઘર્ષની આખી સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં કાલમાક્ષ પણ આવે છે આ કેટલીક પાયાઓની બાબતો પણ છે ઉપરાંત ઉત્પાદનના પરિબળો અને ઉત્પાદનના સંબંધો વચ્ચે વિરોધાભાસ અને વર્ગ સંઘર્ષ રચાય અને તેને કારણે સમાજમાં પરિવર્તન આવે છે એવું કાલમાક્ષ જણાવે છે અને છેલ્લે કાલમાક્ષ છેલ્લે જણાવે છે કે વર્ગવિહીન સમાજ રચનાની વાત કરે છે વર્ગવિહીન સમાજ એક એક એવો સામ્યવાદી વર્ગવિહીન કે જેમાં કોઈ મૂડીપતિ પણ ના હોય અને મજૂર પણ ના હોય સૌ સરખા એ રીતે આખો એક સમાજ રચાશે એવી વર્ગવિહીન સમાજ રચનાની કાલમાક્ષ વાત કરે છે બીજું હર્બટ સ્પેન્સરની આપણે વાત કરીએ હર્બર્ટ સ્પેન્સરે સમગ્ર પાસાઓ પર ભાર મૂક્યો છે એમાં કુટુંબ રાજકારણ ધર્મ સામાજિક નિયંત્રણ શ્રમ વિભાજન તથા સામાજિક સ્તરીકરણના ક્ષેત્રો પણ આવરી લે છે સમાજના વિભિન્ન અંગો કાર્યાત્મકવાદી કાર્યાત્મકવાદી અભિગમથી એકબીજા પર પરસ્પર અવલંબી છે એમ હર્બર્ટ સ્પેન્સરનું માનવું છે રચના કાર્યાત્મકવાદમાં હર્બટ સ્પેન્સર જણાવે છે દાખલા તરીકે આપણા શરીરનું ઉદાહરણ લઈએ તો કોઈ એક ભાગમાં ઈજા થઈ હોય એ ઈજાને કારણે આપણને આખો દિવસ દાખલા તરીકે કામ કરતા હોઈએ તો એ દરમિયાન આપણને એવું લાગે કે કોઈક એક ભાગમાં ઈજાને કારણે આપણને બરાબર કામ કરવામાં તકલીફ પડી રહી છે અથવા તો એ અંગ આપણને એવું તકલીફ આપે છે કે જેથી કરીને તમે સરખું કામ પણ ન કરી શકો એટલે રચનાતંત્રીએ કાર્યાત્મક વાતમાં કહ્યું કે સમાજના એકાદ પાસામાં પણ ભંગાણ થાય તો એને કારણે સમાજમાં એ પાસામાં ભંગાણને કારણે સમાજમાં ક્ષતિ જોવા મળે છે એવું હર્બટનનું માનવું છે ઉપરાંત સમાજશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ પણ આપણે સમાજશાસ્ત્રની સમજૂતીમાં જોવો જોઈએ એમાં સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનોમાં જોઈએ તો નૃવંશાસ્ત્ર મિત્રો સામાજિક માનવશાસ્ત્ર નૃવંશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર મોટેભાગે જોડિયા બહેનો તરીકે ઓળખાય છે જ્યારે સમાજશાસ્ત્ર જે કામ કરે છે એ કામ કુટુંબ દ્વારા કુટુંબથી ચાલુ કરે છે સમાજનો અભ્યાસ કરવાનો જ્યારે નૃવંશાસ્ત્ર આદિમ સમાજોથી આદિમ સંસ્કૃતિનો અભ્યાસથી આખું પોતાનું સંશોધનનું ક્ષેત્ર આગળ ધપાવે છે બીજું નૃવંશાસ્ત્રમાં જે પ્રાચીન સમાજ જે છે એ પ્રાચીન સમાજના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય સામાજિક પરિપ્રેક્ષ્ય એને સાદી સમાજ એટલે કે યાંત્રિક એકતાનો એક આખો સમાજ એના લગ્ન કુટુંબ પરસ્પર અવલંબન સક્ત સંબંધો એવો આદિવાસી સમાજ જે આદિમ સંસ્કૃતિથી નિશ્ચિત સંસ્કૃતિ ધરાવતો હોય એમનો અભ્યાસ કરે છે જ્યારે સમાજશાસ્ત્ર કુટુંબથી એનો સમાજ એનું જ્ઞાતિ લગ્ન સંસ્થા ધર્મ રાજકારણ વગેરે જેવી રાજકીય સંસ્થા સુધીનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર મિત્રો સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર સાથેનો સંબંધ એટલો છે કે માનવીના આર્થિક પ્રક્રિયાઓમાં આર્થિક પ્રક્રિયાઓના વ્યવહારને કારણે સમાજમાં કઈ રીતનું પરિવર્તન આવે છે અને એની અસરસી હોય છે નાણાકીય બાબતો હોય કે રોજગારલક્ષી બાબતો હોય બજારલક્ષી બાબતો હોય એ બજારલક્ષી બાબતોને કારણે સમાજ પર આજુબાજુના ઔદ્યોગિક સોસાયટી હોય કે પછી બીજું અર્બન રૂર રૂર્બનાઇઝેશન થયું હોય એ સમાજ પર કઈ રીતે અસરકારક ભાગ ભજવે છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે જોડાયેલો છે ત્રીજું છે સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન સામાજિક મનોવિજ્ઞાન સામાજિક મનોવિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાનના કેન્દ્રમાં હંમેશા વ્યક્તિ હોય છે એના વર્તન વ્યવહાર એની સમાજમાં વર્તણૂક વર્તણૂક તથા એમની કેટલીક સામાજિક પરિસ્થિતિઓ કે જે સમાજમાં કઈ રીતનો ભાગ ભજવે છે અને એના આજુબાજુ કેવી અસર પડે છે એ રીતનો સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ છે એટલે સમાજશાસ્ત્ર અને નુવંત શાસ્ત્ર સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન આ ઉપરાંત પણ બીજા કેટલાક એપ્લાઇડ સોશિયોલોજી તરીકે સામાજિક મનોવિજ્ઞાન તરીકે જોઈએ તો ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેમાં એની સાથે જોડાયેલા હોય છે સ્વાધ્યાય ટીવી